વડોદરાના સાવલી ખાતે આવેલી કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને એસબી પોલિટેકનિકમાં પ્રોજેક્ટ ફેર 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને પ્લેટફોર્મ પૂરું પાડી રોજગારની તકો ઊભી કરવાના પ્રયાસ રૂપે યોજવામાં આવેલા આ પ્રોજેક્ટ ફેરમાં દેશના ખેતી ઉદ્યોગ તેમજ પર્યાવરણને ફાયદારૂપ અનેક પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. બે દિવસીય ચાલનારા આ ફેરમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાંથી મહેમાનો તેમજ કોલેજના ટ્રસ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ફેરમાં કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 155 જુદા જુદા પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. ઉનાળાના સમયમાં એસી પંખા સહિતના ઉપકરણો મોબાઈલમાં એન્ડ્રોઇડ અને વેબ એપથી માત્ર એક સ્વિચથી ઓપરેટ થઈ શકે તેવા ઉપકરણ પણ તૈયાર કરાયા હતા, જે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. જે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને એસબી પોલિટેકનિક દ્વારા જે આજે આ પ્રોજેક્ટ ફેરનું જે આયોજન થયું છે એની અંદર અમારો મૂળ હેતુ એ છે કે ફાઇનલ ઇયરના સ્ટુડન્ટે એના સબ્જેક્ટ રિલેટેડ કંઈક ને કંઈક તો પ્રોજેક્ટ કરવાના જ હોય છે. પણ અમે અમારું કેમ્પસ એ પ્રોજેક્ટના ઇવેલ્યુએશન માટે ઇન્ડસ્ટ્રીના લોકોને બોલાવીને, જે તે સબ્જેક્ટ રિલેટેડ ઇન્ડસ્ટ્રીના લોકોને બોલાવીને એ પ્રોજેક્ટનું અમે ઇવેલ્યુએશન કરાવીએ છીએ. ઇવેલ્યુએશન એટલે જે ઇન્ડસ્ટ્રીના લોકો આવે છે એ લાઈવ ટેકનોલોજી લેટેસ્ટ ટેકનોલોજીથી અપડેટ હોય છે. એટલે સ્ટુડન્ટે જે કંઈ પ્રોજેક્ટ બનાવે છે તો એમાં શું સુધારો કરવો, વધારો કરવો, કંઈ ઘટાડો કરવો એ વિદ્યાર્થીને એ સ્ટુડન્ટને એ બતાવે છે, જેથી કરીને સ્ટુડન્ટના નોલેજમાં ઘણો વધારો થાય. હું તો પહેલાં તો થેન્ક્સ તો KGITના ટ્રસ્ટી અને દરેક ટીચર્સ અને પ્રિન્સિપાલ બધાનો આભાર માનીશ કે મને સેકન્ડ ટાઈમ અહીંયા આગળ ઇવેલ્યુએશન માટે ઇન્વાઇટ કર્યો છે. અને લાસ્ટ યર પણ ખૂબ જ મને ઇવેલ્યુએશનમાં મજા આવી હતી, ગમ્યું હતું છોકરાઓના પ્રોજેક્ટ અને જે ટીચર્સ લોકો જે એમના માટે મહેનત કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય છે. અને આ વખતે મેં જોયું તો મને બે પ્રોજેક્ટ તો ખૂબ જ નવા કન્સેપ્ટવાળા લાગ્યા. એક તો છોકરાઓએ બનાવ્યો છે IoT ઉપર કે જેનાથી મેડિકલ ડૉક્ટર્સને રિલેટેડ પ્રોજેક્ટ છે કે હોસ્પિટલની અંદર જઈને જો પેશન્ટને બ્લડનો બોટલ જો ઓછા વધતો થાય અથવા તો ધીરે ધીરે ઓછો તો ઘણીવાર દોડીને જવું પડે તો એના માટેના એલર્ટ્સ એ લોકોએ તૈયાર કર્યા છે. કાર્ડિયોગ્રામ કાઢવા માટે પણ રિમોટલી પણ જ્યારે હોસ્પિટલની અંદર જવું ના પડે તો પેશન્ટને ત્યાં આગળ જઈને પણ આ લોકો કાર્ડિયોગ્રામ કરી શકે એવી રિમોટ સિસ્ટમ બનાવી છે. સર, અત્યારે આપણે સિનારિયો જોઈ રહ્યા છે કે ખેડૂતોને 8 કલાક આપણે સરકાર એનર્જી આપે છે, ઇલેક્ટ્રિક એનર્જી. તો સર, એમાં કેવું છે કે એક અઠવાડિયું સવારે આપે છે અને એક અઠવાડિયું રાતે આપે છે. તો સર, અમુકવાર શિયાળામાં રાતે જવામાં તકલીફ પડે છે ખેડૂતોને, રાતે જવામાં કે રાતે અમુકવાર સાપ બાપ નીકળી જાય તો બીક લાગે છે, અમુક જગ્યાએ અમુક વાઘ બાઘ નીકળે છે તો બીક લાગે છે. એના માટે અમે સોલર એનર્જીનો ઉપયોગ કરે છે. તો સર, સોલર એનર્જીમાં કેવું છે કે આપણે સોલર પ્લેટ આપણા ખેતરમાં આપણે જાતે મૂકી શકીએ છીએ અને આપણે સરકાર સબસિડી પણ આપે છે. તો પછી આપણે પાવર બેકઅપનું આપણે સિસ્ટમ મૂકી છે કે એનાથી આપણે એનર્જી સોલર એનર્જી સૂર્યની જે છે બધી ગેઇન કરી લેશે. અને બીજું સર એવું છે કે અમારા ખેતરમાં સર અમે કોપર વાયર સેન્સર મૂકેલા છે. એ કોપર વાયર સેન્સરમાં એવું છે કે કોપર વાયર સેન્સર ને આપણે પાકનું જે મૂળ છે એના નીચે આપણે કોપર વાયર સેન્સર આપણે મૂકેલા છે. એ ધારો કે મૂળની નીચે પાણી ગતું રહ્યું તો પાક ઇનફ છે કે પાણી પાકને મળી ગયું છે. તો સર, પાણી પછી વેસ્ટ શું કામ જવા દેવાનું? તે પછી એ સેન્સર એને સેન્સ કરશે અને મોટર ઓટોમેટિક કટઓફ થઈ જશે.